આજે આપણે ગણિત શિક્ષણના હેતુઓ અને ઉદ્દેશો એકમનો બીજો ટોપિક છે શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ, તેના વિશે અભ્યાસ કરીશું. શૈક્ષણિક ઉદ્દેશો એટલે કે શિક્ષણ પ્રક્રિયાને અંતે અથવા તો કોઈ તાસના અંતે કોઈ એકમનું શિક્ષણ આપ્યા બાદ આપણે કયા હેતુઓ સિદ્ધ કરવા છે તેને આપણે શૈક્ષણિક ઉદ્દેશો છે તે કહી શકીએ છીએ. શૈક્ષણિક ઉદ્દેશો છે તે શિક્ષણની પ્રક્રિયામાં ખૂબ જ અગત્યના છે, કારણ કે જો શિક્ષણ પ્રક્રિયાના અંતે આપણે શું પ્રાપ્ત કરવું છે એ જ નક્કી નહીં હોય તો આપણું જે કાર્ય છે તે સ્પષ્ટ નહીં હોય, તેનો કોઈ નિશ્ચિત માર્ગ નહીં હોય અને તે આપણે આપણો રસ્તો છે તે ભટકી શકીએ છીએ. માટે શિક્ષણની પ્રક્રિયામાં શૈક્ષણિક ઉદ્દેશો, હેતુઓ, ધ્યેયો એ ખૂબ જ જરૂરી છે અને તે પ્રાપ્ત કરવા માટેના ચોક્કસ માર્ગ છે, ચોક્કસ ક્રિયાઓ છે તે પણ ખૂબ જરૂરી છે. શૈક્ષણિક ઉદ્દેશો એટલે કે હેતુ વિનાનું શિક્ષણ છે તે એ ધૂંધળા વાતાવરણની જેમ છે કે જેમાં કંઈ પણ સ્પષ્ટ હોતું નથી. માટે આપણે જો હેતુ નક્કી કરી અને શિક્ષણ કાર્ય કરીએ તો શિક્ષણ છે તે ફળદાયી, રસપ્રદ અને સ્પષ્ટ બને છે, જેના અંતે વિદ્યાર્થી કશુંક પ્રાપ્ત કરે છે અને તેના માટે તે ઉપયોગી નીવડે છે. શિક્ષણના હેતુઓ છે તેની સાચી ઓળખ અને તેને વ્યાખ્યાયિત કરવામાં બેન્જામિન બ્લૂમ નામના વ્યક્તિનો ફાળો ખૂબ જ વિશેષ છે. બેન્જામિન બ્લૂમના પુસ્તક છે ટેક્સોનોમી ઓફ એજ્યુકેશનલ ઓબ્જેક્ટ્સ, તેમાં તેમણે હેતુઓનું વર્ગીકરણ આપ્યું છે. આ હેતુઓ છે તેનું વર્ગીકરણ સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓના સ્વરૂપમાં છે. હેતુઓનું વર્ગીકરણ છે તે એવી ધારણા પર આધારિત છે કે અધ્યયન નિષ્પત્તિને વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તનના સંદર્ભમાં શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય છે. એટલે કે વિદ્યાર્થીઓ કોઈ એકમના અંતે કે સમગ્ર વિષયવસ્તુના પાઠ્યપુસ્તકના પાઠ્યક્રમના શિક્ષણના અંતે શું વર્તન પરિવર્તન આવ્યું છે વિદ્યાર્થીમાં તેના આધારે, એટલે કે તેની અધ્યયન નિષ્પત્તિ શું શીખ્યો છે વિદ્યાર્થી તે આપણે તેના વર્તન પરિવર્તનના આધારે દર્શાવી શકીએ છીએ. આમ અધ્યયન નિષ્પત્તિ છે તે કોના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ, તો કે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તનના આધારે. માટે જ તે ખૂબ જ ઉપયોગી નીવડે છે અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં, તેના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થઈ શકે છે. અને આ અધ્યયન નિષ્પત્તિ છે તેના આધારે વિવિધ હેતુઓ છે શિક્ષણના તેનું વર્ગીકરણ થયેલું છે. આ વર્ગીકરણ છે ટેક્સોનોમીનું, વર્તન ક્ષેત્રનું વર્ગીકરણ છે તે ત્રણ ક્ષેત્રમાં છે. પહેલું જ્ઞાનાત્મક ક્ષેત્ર, બીજું ભાવાત્મક ક્ષેત્ર અને ત્રીજું ક્રિયાત્મક ક્ષેત્ર. આ ત્રણ ક્ષેત્રોમાં બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ કરેલું છે. જ્ઞાનાત્મક ક્ષેત્રમાં જ્ઞાન, સમજ, ઉપયોજન સમાવિષ્ટ છે. ભાવાત્મક ક્ષેત્રમાં રસ, વલણ, કદર, મૂલ્યો સમાવિષ્ટ છે. જ્યારે ક્રિયાત્મક ક્ષેત્રમાં ક્રિયા, કાર્ય, કૌશલ્ય એ સમાવિષ્ટ છે. તો હવે આપણે એક પછી એક ક્ષેત્ર વિશે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ આવશે જ્ઞાનાત્મક ક્ષેત્ર. જ્ઞાનાત્મક મતલબ કે તે શબ્દ પરથી આપણે ખબર પડે છે કે તેમાં જ્ઞાન સાથે સંકળાયેલી કોઈ બાબત હશે. તો આપણે જેમ શબ્દ પરથી ખબર પડી તેમ કે વિદ્યાર્થી છે તે કોઈ વિષય વસ્તુ, અહીં આપણે ગણિત વિષયની વાત કરીએ છીએ તો તેનો આપણે સંદર્ભ લેશું કે વિદ્યાર્થીઓએ ગણિત વિષય વસ્તુમાં જે જ્ઞાન મેળવ્યું છે તેના પરિણામે તેના વર્તનમાં શું પરિવર્તન આવ્યું છે તેનો સમાવેશ જ્ઞાનાત્મક ક્ષેત્ર અંતર્ગત થાય છે. જ્ઞાનાત્મક ક્ષેત્ર છે તેમાં વર્તન પરિવર્તનની જે કક્ષા છે તે પ્રમાણમાં નિમ્ન હોય છે, એટલે કે આ ક્ષેત્રમાં જે વર્તન પરિવર્તનો થાય છે તે સૌથી મૂળભૂત એટલે કે સૌથી બેઝિક હોય છે અને ત્યારથી એક પછી એક તેમ ઉપલી કક્ષાના વર્તન પરિવર્તનો છે તેનો સમાવેશ થાય છે. જ્ઞાનાત્મક ક્ષેત્રમાં જે વર્તન પરિવર્તનો થાય છે તેને શ્રેણીબદ્ધ રીતે ગોઠવવામાં આવ્યા છે. જેમ કે સૌથી પહેલાં સરળ વર્તન પરિવર્તનથી શરૂ કરી ધીમે ધીમે કરીને કઠણ વર્તન પરિવર્તન સુધી પહોંચવામાં આવે છે. સૌથી સરળ વર્તન પરિવર્તન લઈએ તો તે છે જ્ઞાન, એટલે કે વિદ્યાર્થી છે તે યાદ કરી શકે, ઓળખી શકે, જેને આપણે આગળ થોડુંક વિસ્તૃત જોશું. પણ અહીં આપણે જોઈએ કે સૌથી
મૂળભૂત સૌથી પ્રથમ વર્તન પરિવર્તન છે તે જ્ઞાન છે. ત્યારબાદ સમજ, ઉપયોજન, વિશ્લેષણ, સંશ્લેષણ, મૂલ્યાંકન ત્યાં સુધીનો વર્તન પરિવર્તનનો સમાવેશ થાય છે. હવે આ જે દરેક વર્તન પરિવર્તન છે તેમાં તેની આગળના સ્તરનો સમાવેશ થાય છે. જેમ કે સમજનું વર્તન પરિવર્તન લઈએ તો તેમાં જ્ઞાનનો સમાવેશ થાય છે, અને ઉપયોગનું લઈએ તો તેમાં જ્ઞાન અને સમજ બંનેનો સમાવેશ થાય છે, અને તે જ રીતે આગળ વધે છે. આપણે વિદ્યાર્થીને ગણિત વિષયનું શિક્ષણ આપશું તો પેલું વિદ્યાર્થી યાદ કરી શકે, ઓળખી શકે, બીજું તેની સમજ કેળવી શકે, ત્રીજું તેનો નવીન પરિસ્થિતિમાં વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરી શકે તેવા વર્તન પરિવર્તનો છે તેનો સમાવેશ થાય છે. અહીંયા આપણે જે ત્રણ વર્તન પરિવર્તનો આપેલા છે એ ત્રણેયનો સમાવેશ જ્ઞાનાત્મક ક્ષેત્ર અંતર્ગત થાય છે. અહીં જે પહેલું વર્તન પરિવર્તન છે યાદ રાખી શકે તેને આપણે જ્ઞાન કહીશું, બીજું છે તેને સમજ કહીશું, અને ત્રીજું છે તેને ઉપયોગ કહીશું. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે વિદ્યાર્થીને બીજગણિતના ઘાતાંકના નિયમોનો એકમ છે તેનો અભ્યાસ કરાવ્યો છે તો વિદ્યાર્થીમાં કેવા પ્રકારના વર્તન પરિવર્તન આવશે? તો કે પહેલું, વિદ્યાર્થી ઘાતાંકના નિયમોને યાદ કરી શકે, તે જ્ઞાનનું વર્તન પરિવર્તન થયું. બીજું વર્તન પરિવર્તન શું થશે? તો કે વિદ્યાર્થી ઘાતાંકના નિયમોને ઉદાહરણ દ્વારા સમજાવી શકે, એ સમજ થયું. બીજું છે સમજનું થયું. હવે ત્યારબાદ ત્રીજું, ઉપયોગ, એટલે કે વિદ્યાર્થી ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી વિવિધ ઉદાહરણો એટલે કે દાખલાઓ છે તે ગણી શકે. આમ વિદ્યાર્થીઓમાં ઉપરોક્ત જે ચર્ચા કરી તે ત્રણેય પ્રકારના વર્તન પરિવર્તનો આપણે લાવી શકીએ તો આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓના જ્ઞાનાત્મક ક્ષેત્રનો વિકાસ થયો છે. હવે ત્યારબાદ આવશે ભાવાત્મક ક્ષેત્ર, એટલે કે તેમાં ભાવ સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ થાય છે. ગણિત શિક્ષણને પરિણામે વિદ્યાર્થીઓના ભાવ અથવા લાગણીમાં જે પરિવર્તન આવે છે તેનો સમાવેશ ભાવાત્મક ક્ષેત્રમાં થાય છે. વિદ્યાર્થીઓના રસ, રુચિ, વલણ વગેરે બાબતો છે તે ભાવાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે રસ કેળવે, ગણિત પ્રત્યે રુચિ કેળવે, ગણિત અને ગણતરી પ્રત્યે આદર અને માનની ભાવના કેળવે, ગણિતના કાર્ય પ્રત્યે આદર દર્શાવે, કદર દર્શાવે, તે ખૂબ જ જરૂરી છે. ગણિત વિષય છે તે મોટાભાગના વિદ્યાર્થીઓને શુષ્ક, નીરસ અને કંટાળાજનક લાગતો હોય છે. આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે તેમને ગણિત ગમે છે તો લગભગ વિદ્યાર્થીઓનો જવાબ ના હશે, કેમ કે વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે જે ભાવ અને લાગણી છે તે કંઈક અલગ પ્રકારના છે બીજા વિષયોની સરખામણીમાં. પણ જો આપણે વિદ્યાર્થીઓને રમતગમત, પ્રવૃત્તિ વગેરે દ્વારા ગણિત વિષયનું શિક્ષણ આપીએ તો તેના ભાવ અને લાગણીમાં પરિવર્તન આવી શકે છે. ગણિત વિષય પ્રત્યેની જે ભાવ અને લાગણી છે તેમાં પરિવર્તન આવી શકે છે. આ માટે આપણે તેને રમત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગણિત વિષયનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે બીજા વિષયો આપણે જોઈએ જેમ કે ભાષાઓ, સમાજવિદ્યા, વિજ્ઞાન, તે દરેક વિષયોમાં ભાવાત્મક ક્ષેત્ર છે તે ખૂબ અસરકારક છે, કારણ કે આ બધા વિષયોના શિક્ષણ અંતે વિદ્યાર્થીઓમાં રસ, વલણ, રુચિ, કદર જેવા મૂલ્યો છે, જેવા વર્તન પરિવર્તનો છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ભાવાત્મક ક્ષેત્રમાં કેવા વર્તન પરિવર્તનો સમાવેશ થાય. તો કે પહેલું, વિદ્યાર્થી ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો વિદ્યાર્થીને વિષય પ્રત્યે રસ જાગશે તો તેમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે ને, એટલે ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજું છે તે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે. વિદ્યાર્થી પ્રવૃત્તિમાં ક્યારે ભાગ લે? જ્યારે તેને તે પ્રવૃત્તિ વિશે રુચિ જાગૃત થાય, એટલે રસ, અને બીજું થયું રુચિ. ત્રીજું છે કે વિશેષ મૂલ્ય કે સમૂહ મૂલ્યથી ચરિત્ર નિર્માણ કરી શકે. શું થયું? તો કે ગણિતની જે વિવિધ પ્રવૃત્તિઓ છે, વિવિધ કાર્યો છે, તેની ગણતરી, એના પ્રત્યે કદર કેળવે, એનું મૂલ્ય કરતા થાય, અને તેના લીધે જ તેમાં અમુક મૂલ્યોનો વિકાસ થાય છે જેથી વિદ્યાર્થીનું ચરિત્ર નિર્માણ થાય છે. તો આમ ભાવાત્મક ક્ષેત્ર અંતર્ગત આ ત્રણ પ્રકારના વર્તન પરિવર્તનો સમાવેશ છે, જેમ કે રસ, રુચિ, કદર, મૂલ્યો, વલણ, એ બધાનો સમાવેશ થાય છે.
ત્યારબાદ આવે છે ક્રિયાત્મક ક્ષેત્રો. ક્રિયાત્મક ક્ષેત્ર છે તે ક્રિયા સાથે સંકળાયેલ છે. ક્રિયાત્મક ક્ષેત્ર છે તે ગતિવાહી કૌશલ્યો સાથે સંબંધિત છે. ગતિવાહી કૌશલ્યો એટલે કે મોટર સ્કિલ્સ. હવે ક્રિયાત્મક ક્ષેત્ર અંતર્ગત વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન છે તેને આપણે ક્રિયા અથવા તો કાર્ય કરવા માટે જે કૌશલ્ય છે તેના સંદર્ભમાં આપણે વર્ણવી શકીએ છીએ. ગણિત શિક્ષણને અંતે વિદ્યાર્થીના એકમને અનુરૂપ ક્રિયાશીલતા છે તેમાં જે પરિવર્તન આવે છે તેને આપણે ક્રિયાત્મક ક્ષેત્રની મદદથી સમજાવી શકીએ છીએ. ધારો કે આપણે વિદ્યાર્થીને રચનાના એકમનો અભ્યાસ કરાવ્યો છે તો ત્યારબાદ વિદ્યાર્થી છે તે રચનાઓ દોરતા શીખશે. રચનાઓ છે તે કેવી રીતે કરાય તે જાણશે, તેમજ ખુદ પોતે રચનાઓ છે તે દોરતા શીખશે, રચનાઓ કરતા શીખશે. તો આપણે કહી શકીએ કે વિદ્યાર્થી છે તેમાં રચના કરવાનું કૌશલ્ય છે તે વિકસિત થયું છે. આમ આવી જ રીતે બીજા ઉદાહરણ લઈએ તો એમાં એ પ્રક્રિયાનો સમાવેશ થશે, જેમ કે ગણતરી કરવી, આકૃતિ દોરવી, આલેખ દોરવા, ભૌમિતિક સાધનોનો ઉપયોગ કરી વિવિધ ભૌમિતિક આકારો તેમજ રચનાઓ કરવી, આ વગેરે બધી જે ક્રિયાઓ છે તેનો સમાવેશ ક્રિયાત્મક ક્ષેત્ર અંતર્ગત થાય છે. જ્યારે વિદ્યાર્થી આ બધી ક્રિયાઓ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે છે ત્યારે આપણે કહી શકીએ કે વિદ્યાર્થીના ક્રિયાત્મક ક્ષેત્રનો વિકાસ થયો છે. ક્રિયાત્મક ક્ષેત્ર છે તેમાં કુશળતા અથવા તો કૌશલ્ય પ્રાપ્ત કરે તો વિદ્યાર્થી ધીરે ધીરે એ કૌશલ્ય અથવા તો કુશળતામાં ઝડપ અને ચોકસાઈ જેવા ગુણો પણ વિકસાવી શકે છે. કૌશલ્ય અને કુશળતા છે તેની પ્રાપ્તિ માટે જે વર્તન પરિવર્તનોની ગતિ છે તે ક્રમમાં જોવા મળે છે. જેમ કે સૌપ્રથમ આવે છે ઉત્તેજના એટલે કે આવેગ, પછી આવે છે ક્રિયાત્મકતા, નિયંત્રણ, સંયોગીકરણ અને અંતે આવે છે સ્વાભાવિકરણ. એટલે કે વિદ્યાર્થીને પહેલાં કાર્ય અથવા તો કોઈ ક્રિયા પ્રત્યે ઉત્તેજના થાય, આવેગ થાય ક્રિયા કરવા માટે, ત્યારબાદ એ ક્રિયાત્મકતા એમાં એ ક્રિયા કરવાનું કૌશલ્ય વિકસે, પછી એ ક્રિયામાં તે નિયંત્રણ દર્શાવે, પછી વિવિધ એક કરતાં વધારે કૌશલ્યોનું સંયોગીકરણ કરી શકે, અને ત્યારબાદ તે બધાનું સ્વાભાવિકરણ એટલે કે તે નોર્મલાઇઝેશન એનું થઈ શકે. આમ જ્યારે વિદ્યાર્થી સ્વાભાવિકરણનો કૌશલ્ય પ્રાપ્ત કરે ત્યારે આપણે કહી શકીએ કે વિદ્યાર્થીએ ઉચ્ચ કૌશલ્ય પ્રાપ્ત કરી શક્યો છે. આમ આપણે કહી શકીએ કે વિદ્યાર્થી છે તેના ક્રિયાત્મક ક્ષેત્રોનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે. આમ આ દરેક ક્ષેત્રો છે એ ખૂબ જ જરૂરી અને ઉપયોગી નીવડે છે, જે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યના છે, જેથી આપણે તેને શોર્ટમાં યાદ કરી શકીએ. આપણે અહીંયા પ્રથમ સ્લાઇડ જોઈ છે તેમાં આપેલા ચાર મુજબ આપણે તેને શોર્ટમાં યાદ રાખી શકીએ છીએ કે જ્ઞાનાત્મક ક્ષેત્ર છે તેમાં જ્ઞાન, સમજ અને ઉપયોજનના વર્તન પરિવર્તન આવે છે. ભાવાત્મક ક્ષેત્રમાં રસ, વલણ, કદર અને મૂલ્યો તથા ક્રિયાત્મક ક્ષેત્રમાં ક્રિયા, કાર્ય અને કૌશલ્યનો સમાવેશ થાય છે. તો આ આપણા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. ગણિતના ધ્યેયો અને ઉદ્દેશ્ય એમાં આપણે જોશું ગણિતના સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. સૌ પ્રથમ આપણે જોઈએ સામાન્ય હેતુઓ. સામાન્ય હેતુઓ, શિક્ષણથી વિદ્યાર્થીઓમાં પરિવર્તન આવે. આપણે જે હેતુઓથી એને ભણાવીએ એટલે એના વર્તનમાં પરિવર્તન આવે. વિદ્યાર્થીઓને આપણે શું શીખવવું છે તે આપણે પહેલાથી જ નક્કી કરેલું હોય છે. વર્તનમાં પરિવર્તન એ અગાઉથી નક્કી કરેલું અથવા અપેક્ષિત હોય છે, તેથી તે અપેક્ષિત વર્તનમાં પરિવર્તન કહેવાય છે. આપણે સૌ પ્રથમ નક્કી કરી લેવું જોઈએ કે આપણે શું શું ભણાવવાનું છે, તેથી વિદ્યાર્થીઓના વર્તનમાં કેવું કેવું પરિવર્તન આવશે અને કેવી આપણે અપેક્ષિત વર્ગ કાર્યને કરાવવું જોઈએ. શિક્ષક માટે અપેક્ષિત વર્તન પરિવર્તન એ હેતુ બની જાય છે. વર્તનમાં પરિવર્તન એ પણ એક હેતુ જ છે. પ્રત્યેક વિષયના જુદા જુદા હેતુઓ બનતા હોય છે. બધા વિષયના અલગ અલગ હેતુઓ હોય છે, તેમ આપણા ગણિતના પણ અલગ અલગ હેતુઓ હોય છે, અને બધા હેતુઓમાં એક સામાન્ય હેતુ પણ હોય છે. સામાન્ય હેતુ કોઈ એકાદ માસમાં સિદ્ધ થતા નથી, એટલે કે સામાન્ય હેતુઓ એ લાંબા ગાળાના હેતુ હોય છે. સામાન્ય હેતુઓ આપણે જલ્દીથી બાળકોમાં જોઈ શકીએ નહીં, તેને સિદ્ધ કરવા માટે બહુ લાંબો સમય જોતો રહેવો હોય છે. ત્યારબાદ જુદા જુદા વિષયો માટે લાંબા ગાળાના મુખ્ય ત્રણ હેતુ હોય છે, જેમ જાનકીબેને પહેલા જ કીધું, જ્ઞાનનો હેતુ, સમજનો હેતુ અને ઉપયોગનો હેતુ. જ્ઞાન, સમજ
અને ઉપયોગ. સામાન્ય હેતુઓની મુદ્દાસર સમજ. સામાન્ય હેતુ એ બધા જ વિષયોમાં કોઈ એક પ્રકરણ દ્વારા સિદ્ધ થતા નથી. આપણે કોઈ એક સ્પેસિફિક ચેપ્ટરથી બધા જ સામાન્ય હેતુ ના ભણાવી શકીએ. એ હેતુઓ એ પાઠ આયોજન ઉપર આધાર રાખે છે. જે પાઠ આયોજન આપણે કર્યું હોય તેના દ્વારા એક એક હેતુ સિદ્ધ થતો હોય છે. તેથી પાઠ આયોજન અને રચના એવી હોવી જોઈએ કે તેમાં બે ત્રણ કે તેથી વધુ હેતુઓ સમાવેશ થવા જોઈએ નહીં. કોઈ એક ચેપ્ટર દ્વારા આપણે મેક્સિમમ 2 થી 3 હેતુ જ ભણાવી શકીએ, તેનાથી વધારે નહીં. શિક્ષકને અનુલક્ષીને મુદ્દાઓ. શિક્ષકને ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ. સામાન્ય હેતુ એ લાંબા ગાળાના હેતુ છે, એટલે તેના માટેનો સમય લાંબો રહેલો હોય છે. તે ટૂંકા ગાળાના હેતુઓની જેમ ફટાફટ સાબિત થઈ શકે તેમ ના હોય. પરિણામે સામાન્ય હેતુ સિદ્ધ કરવા માટે ઉતાવળ ના કરવી જોઈએ. આપણે એવું ના રાખવું જોઈએ કે ફટાફટ સામાન્ય હેતુ સિદ્ધ કરી દેવા જોઈએ. જેમાં જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ તેને આપવો જોઈએ. સામાન્ય હેતુઓ સિદ્ધ કરવા માટે શિક્ષકે અગાઉથી પરિશ્રમ અને પ્રયત્ન કરવા જોઈએ. શિક્ષકે પ્રી પ્લાનિંગ કરી રાખવું જોઈએ કે આ ચેપ્ટર દ્વારા આ એક સ્પેસિફિક સામાન્ય હેતુ સિદ્ધ થાય. અગાઉથી પ્રી પ્લાનિંગ હોવી જોઈએ. શિક્ષકે ધીરજ રાખી અને ફળ માટેની રાહ જોવાની હોય છે. શિક્ષક ટૂંકા ગાળાના હેતુઓની અપેક્ષા રાખી શકતો નથી. શિક્ષકે ધીરજ રાખવી જોઈએ કે એને ફટાફટ નહીં મળી જાય. શિક્ષક હેતુઓ સિદ્ધ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ નક્કી કરે છે. પરિણામે સામાન્ય હેતુ દ્વારા શિક્ષક પદ્ધતિ નક્કી કરી શકે છે, અથવા તો શિક્ષક પદ્ધતિને નક્કી કરવા માટે સામાન્ય હેતુઓ મદદરૂપ થાય છે. સામાન્ય હેતુઓને આપણે સિદ્ધ કરવા હોય તો અલગ અલગ પદ્ધતિ આપણે યુઝ કરતા હોય છે. તો આપણે એમ પણ કહી શકીએ કે પદ્ધતિઓને નક્કી કરવામાં સામાન્ય હેતુઓ મદદરૂપ થાય છે. જ્ઞાન, સમજ અને ઉપયોગ. આ ત્રણ હેતુઓ સિવાય કદર, વલણ અને રસ વગેરે જેવા સામાન્ય હેતુઓ પણ આમાં સમાવિષ્ટ થાય છે. સામાન્ય હેતુઓના ગણિત વિષય સંદર્ભ કેટલા ઉદાહરણો. વિદ્યાર્થીઓ સામાન્ય હેતુ, જ્ઞાન, સમજ અને ઉપયોજનના આપણે ઉદાહરણો જોઈએ. સપોઝ કે વિદ્યાર્થીઓ ગણિત વિષયનું જ્ઞાન મેળવે. વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સમજ મેળવે. વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં રસ કેળવે. વિદ્યાર્થીઓ ગણિત વિષયના જુદા જુદા ઘટકોનો રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરે. એ ઉપયોજનનો ઉપસંહાર. સામાન્ય હેતુઓ દિશા સૂચન કરે છે. સામાન્ય હેતુઓથી આપણે સ્પેસિફિક ડાયરેક્શન મળે કે આપણે આ ડાયરેક્શનમાં આગળ વધવાનું છે. વિશિષ્ટ હેતુઓની પસંદગી માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે પ્રોપર માર્ગદર્શન આપે છે. મૂલ્યાંકન નિર્માણ માટે ઉપયોગની એ પદ્ધતિ નક્કી કરવા માટે ઉપયોગી છે. શૈક્ષણિક સાધનો નક્કી કરવા માટે ઉપયોગી છે. આપણે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ શૈક્ષણિક સાધન યુઝ કરો એના માટે પણ ઉપયોગી છે. અધ્યયન પ્રક્રિયા અને અધ્યયન અનુભવ માટે પણ ઉપયોગી છે. થેન્ક યુ સર.